ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકોમાં હવે અનેરોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ માટે લોકોનો ઉત્સાહ સાતમા આસમાને છે એક મહિના અગાઉ જ બધી જ ટિકિટો વેચાઈ ગઈ છે ત્યારે આ મેચ વિશ્વના બીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવાની છે 23મી ઓક્ટોબરે રમાનારા આ મહા મુકાબલા માટે ક્રિકેટ ફેન્સની સાથે આ ગ્રાઉન્ડ પણ હવે તૈયાર છે હજુ 9 દિવસ પહેલા જ મેલબોર્ન ગ્રાઉન્ડે ઓસ્ટ્રેલિયા ફૂટબોલ લીગની ફાઇનલ યોજી હતી ત્યારે આજે MCGએ ટાઈમલેપ્સ વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન મેચ માટે તૈયાર છે આ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે જેમાં અંદાજે 8 લાખ લોકો આ ગ્લોબલ ઇવેન્ટ જોવા આવશે તેવી ધારણા છે હજુ અમુક મેચની ટિકિટોનું વેચાણ ચાલુ છે જોકે ભારતની બધી જ મેચની ટિકિટો વહેંચાઈ ગઈ છે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022ના લોકલ ઓર્ગેનાઇઝિંગ કમિટીના CEO મિશેલ એનરાઇટે જણાવ્યું હતું કે ફેન્સ તરફથી ગજબનો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જે ટુર્નામેન્ટ અગાઉ કોરોનાના કારણે સ્થગિત થઈ હતી અને તે વખતે જે ચાહકોએ ટિકિટ બુક કરાવી લીધી હતી તેમને અમે પુરસ્કાર આપી રહ્યા છીએ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે રવાના થઈ ગઈ છે BCCIએ આ અંગે પોસ્ટ કરીને જાણ કરી હતી ભારતે ઓસ્ટ્રેલિયાના પર્થને બેઝ કેમ્પ બનાવ્યું છે પર્થને બેઝ કેમ્પ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાંની પીચમાં બાઉન્સ જોવા મળે છે તેવામાં ટીમ ઇન્ડિયા પર્થમાં પ્રેક્ટિસ કરીને બાઉન્સ અને સ્પીડ ફ્રેન્ડલી થવા માંગે છે જેથી બેટર વર્લ્ડ કપમાં ફાસ્ટ બોલરને આસાનીથી સામનો કરી શકે